હલો દીકરાઓ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ચાલો રાજુ સર, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ સ્ટાન્ડર્ડ 13માં. દીકરાઓ, અત્યારે આપણે ચેપ્ટર નંબર 1 ધોરણ 11 એટલે કે મૂળ કોન્સેપ્ટ પૂર્ણ કરી ગયા અને હવે આપણે જોઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 3 એટલે કે તત્વોનું વર્ગીકરણ અને તેમના ગુણધર્મોની આવર્તિતા એટલે ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ એન્ડ પીરિયોડિસિટી ઓફ ઇટ્સ પ્રોપર્ટી. હવે વાત એવી છે કે આ ચેપ્ટરમાં કેટલા પોઈન્ટ્સ જોવાના છે. આપણે એક જોવાના છે હિસ્ટોરિકલ વાત એટલે કે આવર્ત કોષ્ટક વિશેનો જે ઇતિહાસ છે, બીજો મુદ્દો જોવાનો છે અને એ છે આધુનિક આવર્ત કોષ્ટકની રચના કેવી રીતે થઈ, જેને આપણે હિસ્ટોરિકલ વાત ન કહી શકાય કેમ કે આધુનિક આવર્ત કોષ્ટક આપણે ભણીએ છીએ. ત્યાર પછી ઇલેક્ટ્રોન રચના વિશેનો અભ્યાસ કરવાનો છે. ત્યાર પછી પરમાણ્વીય ત્રિજ્યા અને આયોનીય ત્રિજ્યાની ચર્ચા કરશું. ત્યાર પછી આયનીકરણ ઉર્જા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઉર્જાઓ અંગેની વાત કરશું. ત્યાર પછી વિદ્યુત ઋણતા અંગેની વાત કરશું અને ચેપ્ટર પૂર્ણ કરશું. મુદ્દો શરૂઆત કરી આ ચેપ્ટરનો ક્વિકલી હિસ્ટોરિકલ વાત આવર્ત કોષ્ટકની રચના. દીકરાઓ, આ આવર્ત કોષ્ટકની રચનાની જે હિસ્ટોરિકલ વાત છે એટલી ઇમ્પોર્ટન્ટ નથી કેમ કે આમાંથી એમસીક્યુ પૂછાવાની નીટ અને જેડબલઈમાં પ્રોબેબિલિટી ઓછી, આપણે સ્પેશિયલી નીટમાં પ્રોબેબિલિટી ઓછી છે કેમ કે એનટીએએ જ એની હિસ્ટોરિક જે વાત છે એને એને સિલેબસમાંથી રિડ્યુસ કરી છે કે ભાઈ આટલા પોઈન્ટ્સ ગયા વર્ષે પણ ન પૂછાય એટલે ગયા વર્ષે પણ પૂછાણા નહોતા. હા, આના પછીનો જે પોઈન્ટ આવશે કે આવર્ત કોષ્ટકમાં હાલમાં આધુનિક આવર્ત કોષ્ટકમાં 100 કે તેના કરતા વધારે પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોના નામ એ યાદ રાખવા પડે કેમ કે એમાં તો 2020માં પણ ક્વેશ્ચન પૂછાણો હતો. રેડી? તો કઈ રીતે તત્વોના નામ યાદ રાખવાના છે બધું તમને હું સમજાવી દઈશ અને યાદ પણ રખાવી દઈશ. અત્યારે શરૂઆત કરી હિસ્ટોરિકલ વાત, બરાબર. આવર્ત કોષ્ટકની રચના અને ઇતિહાસ. સૌ પ્રથમ વૈજ્ઞાનિકોને આવર્ત કોષ્ટકની રચના કરવાની જરૂર એટલે પડી કે ભાઈ જેમ જેમ વર્ષો પહેલા 19 તત્વો હતા ભૂતકાળમાં, પછી 63 એલિમેન્ટ્સ થયા, કરન્ટલી 114 એલિમેન્ટ્સનો અભ્યાસ કરીએ છીએ. 2-3 નવા પણ શોધાણા છે પણ એમના વિશે કોઈ હજી ચર્ચા કરવાની જરૂર નથી કેમ કે એ તો સિલેબસમાં આવ્યા નથી. પણ વર્ષો પહેલા વૈજ્ઞાનિકોને આવર્ત કોષ્ટક રચવાની જરૂર શા માટે પડી? તો કે કારણ કે દરેકે દરેક તત્વોના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો યાદ રાખવા મુશ્કેલ બને અને જેમ જેમ એલિમેન્ટ શોધાતા જાય તેમ તેમ તેના ગુણધર્મો ઇન્ડિવિજ્યુઅલ યાદ રાખવા અઘરા પડે. એટલે વૈજ્ઞાનિકોને એવું થયું કે કંઈક એવી રચના કરીએ, કંઈક એવી શોર્ટકટ ટ્રીક મારીએ કે જેથી કરી યાદ ઓછું રાખવું પડે અને જાજી વસ્તુ એટલે કે જાજી માહિતીઓ મળી જાય. એના માટે અલગ અલગ વૈજ્ઞાનિકોએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા, કોઈ સક્સેસફુલ રહ્યા, કોઈની મર્યાદાઓ રહી. રેડી? સૌથી પહેલા શરૂઆત કરીએ તો કે લેવોઇઝર, એન્ટોની લેવોઇઝ. એન્ટોની લેવોઇઝરે પરમાણુને બે જ ભાગમાં, તત્વોને બે ભાગમાં જ વર્ગીકૃત કર્યા, ધાતુ અને અધાતુ. ધાતુ તત્વ એવા જે ઇલેક્ટ્રોન ગુમાવે, અધાતુ તત્વ એવા જે ઇલેક્ટ્રોન મેળવે. કામ પૂરું, લાઈક સોડિયમ છે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે એને પ્લસ અને એક ઇલેક્ટ્રોન રિલીઝ કરે. ઓક્સિજન છે ઓ માઇનસ -2 બનાવે, બે ઇલેક્ટ્રોન સ્વીકારીને. તો ઓક્સિજન અધાતુ થયો, સોડિયમ ધાતુ થયો, પણ વાસ્તવમાં તો તત્વ અર્ધ ધાતુ પણ હોઈ શકે એટલે આવર્ત કોષ્ટકની પૂરતી માહિતી લેવોઇઝર દ્વારા નહીં સમજાવી શકાય. તો એની જે વાત હતી એ ખોટી સાબિત થઈ એટલે કે અપૂરતી થઈ. જોસેફ પ્રાઉસ્ટે એવું કીધું કે ભાઈ તો આવર્ત કોષ્ટ. ત્યાર પછી એક વૈજ્ઞાનિકની વાત ખોટી થરે એટલે બીજો નવું વાત કરે. જોસેફ પ્રાઉસ્ટે એવું કીધું કે દરેકે દરેક તત્વો હાઇડ્રોજનના બનેલા છે. હવે એની વાત તો મોટો ફાકા ફોજદારી વાળી છે. દરેક તત્વ હાઇડ્રોજનના તો નો જ બનેલા હોય, બરાબર, એ આપણે જાણીએ છીએ. પણ ત્યારે કદાચ એને સાચું લાગ્યું હશે, પણ એ ખોટો એટલે પડ્યો કે જો દરેક તત્વ હાઇડ્રોજનના બનેલા હોય તો ફોર એક્ઝામ્પલ કાર્બન છે 12 હાઇડ્રોજનનો બનેલો હશે કેમ કે કાર્બનનો પરમાણુ ભાર 12 છે. તો જો હાઇડ્રોજનનો બનેલો હોય તો કાર્બનના બંધારણમાં 12 હાઇડ્રોજન હોવો જોઈએ ને, કેમ કે હાઇડ્રોજનનો પરમાણુ ભાર તો 1 છે. તો 12 × 1 એટલે દરેક તત્વનો પરમાણુ ભાર કેટલો હોવો જોઈએ? તો તે તત્વના બંધારણમાં રહેલા હાઇડ્રોજનની સંખ્યા ગુણ્યા હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1. પણ શું, તો 12 પરમાણુ ભાર કાર્બનનો થયો તો ક્લોરીનનો પરમાણુ ભાર 35.5 છે. તો શું એમાં હાઇડ્રોજન 35 અને એક અડધો એટલે 35.5 હાઇડ્રોજન હોય એટલે કે શું હાઇડ્રોજન પરમાણુના બે ભાગ પડ્યા હશે? જો હાઇડ્રોજન પરમાણુના બે ભાગ પડ્યા હોય તો એ સમયમાં જોન ડાલ્ટને એવી વાત કરી હતી પરમાણુ અવિભાજ્ય હોય તો જોન ડાલ્ટન તો ફાકા મારી ગયો. એનો મતલબ એમ કે એ સમયમાં પરમાણુ અવિભાજ્ય હતો એવી માન્યતા હતી તો 35.5 પરમાણુ ભાર શક્ય કેમ બને જો હાઇડ્રોજનથી જ બધા પરમાણુ એટલે કે તત્વોની રચના થતી હોય તો? એટલે તે સમયે જોસેફ પ્રાઉસ્ટની વાત પણ અપૂરતી અને મર્યાદિત થઈ ગઈ. ત્યાર પછી નવો વ્યક્તિ આવ્યો, જોન ડોબરેનર એટલે ડોબોનર.
જોન ડોબ્રેનરની ત્રિપુટીમાં ઘણી સારી એવી માહિતીઓ આપી. એને શું કર્યું કે આવક કોષ્ટક રચવાને બદલે ત્રણ ત્રણ તત્વોના સમૂહો બનાવ્યા, સમૂહમાં ત્રણ ત્રણ તત્વો ગોઠવા. એમાં કેવું કે દાખલા તરીકે ત્રણ તત્વો છે, તત્વ એક બે અને ત્રીજો. હવે એક તત્વનો જે પરમાણુ ભાર હોય અને બીજા ત્રીજા તત્વનો જે પરમાણુ ભાર હોય એ બંને પર પહેલા અને ત્રીજા તત્વના પરમાણુ ભારનો સરેરાશ કરવાનો. એટલે પહેલા તત્વનો પરમાણુ ભાર વત્તા ત્રીજા તત્વનો પરમાણુ ભાર ભાંગ્યા બે, એ સરેરાશ જે પરમાણુ ભાર મળે એ બીજા તત્વનો પરમાણુ ભાર હોય, આ બેનો સરેરાશ. આવું જોન ડોબ્રેનરે કીધું. અને એવા તત્વો પણ એને મળ્યા, જેમ કે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ. એ ડોબ્રેનરની એક ત્રિપુટી થઈ, ટ્રાઇડ્સ ત્રિપુટી. તીન તીગડા કે ને, તીન તીગડા કામ બિગડ્યા, તો આ તીન તીગડા થયા તો જોન ડોબ્રેનરનું કામ બિગાડી નાખ્યા. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ. લિથિયમનો પરમાણુ ભાર 7, પોટેશિયમનો 39, બેનો સરવાળો 39 અને 7 ભાંગ્યા 2, તો પરમાણુ ક્રમાંક, જો પરમાણુ ભાર સોડિયમનો 23 સરેરાશ, તો આ ડોબ્રેનરની ત્રિપુટી કહેવાય. એવી બીજી ત્રિપુટી છે કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ, જેમાં આ બેના પરમાણુ ભારનું વજનનો સરવાળો કરો, ભાંગ્યા 2 કરો, એટલે 87.6, એટલે 88.5 જેવો જવાબ આવે છે, એટલે નજીકનો 27.6. તો આ ડોબ્રેનરની ત્રિપુટી કહેવાય કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ. ક્લોરિન, બ્રોમિન અને આયોડિન. ક્લોરિનનો પરમાણુ ભાર 35.5, આયોડિનનો 127, બેનો ટોટલ સરવાળો ભાંગ્યા 2 એટલે 80, તો આ થયો બ્રોમિનનો પરમાણુ ભાર. તો દીકરાઓ આ ત્રણ ડોબ્રેનરની ત્રિપુટી છે. પણ દીકરાઓ ત્રિપુટી દરેકે દરેક ત્રિપુટીઓ સાબિત નથી થતી, ડોબ્રેનરમાં લિમિટેશન હતી. આના સિવાયની ત્રિપુટીઓ પણ છે, પોટેશિયમ, રુબિડિયમ અને સીઝિયમ. એમાં આ બેના પરમાણુ ભાર ભાંગ્યા 2 કરો રુબિડિયમનો મળે. ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની, એ પણ ડોબ્રેનરની ત્રિપુટી છે. સલ્ફર, સેલેનિયમ, ટેલરિયમ, ટેલુરિયમ ડોબ્રેનરની ત્રિપુટી છે. ફ્લોરિન, હવે સાંભળજો, હાઇડ્રોજન, ફ્લોરિન અને ક્લોરિન, આ પણ ડોબ્રેનરની ત્રિપુટી છે. ક્યારેક પ્રશ્ન પૂછાય નીચેનામાંથી કઈ ડોબ્રેનરની ત્રિપુટી છે, તો ક્યારેક આવો પ્રશ્ન પૂછાય, જો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ આવે, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ આવે અને પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ આવે, તો આ બે ત્રિપુટી કહેવાય, જો આ ન કહેવાય. અરે ધ્યાન રાખજો, સમૂહના કોઈ પણ ત્રણ ક્રમિક તત્વોની જોડ આપી દે ત્રિપુટી સ્વરૂપે, તો એ ડોબ્રેનરની ત્રિપુટી હોય એવું જરૂરી નથી. હો, એટલે ધ્યાનમાં રાખજો, આ ત્રણ અને આ ચાર, ટોટલ 7 છે, એ જ ત્રિપુટીઓ છે. એના સિવાય આવી રીતે પ્રશ્ન પૂછાય, લાઈક ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની, આ ત્રિપુટી છે ડોબ્રેનરની. પણ આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ ત્રિપુટી નથી. સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ ત્રિપુટી છે, પણ ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ ભલે ત્રણેય સિક્વન્સમાં હોય પણ ઓક્સિજન અને સેલેનિયમના પરમાણુ ભારનો સરેરાશ કાઢો તો સલ્ફરનો પરમાણુ ભાર નથી થતો, એટલે આ ત્રિપુટી નથી. હાઇડ્રોજન, ફ્લોરિન, ક્લોરિન ત્રિપુટી છે અને ક્લોરિન, બ્રોમિન, આયોડિન ત્રિપુટી છે, પણ ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન ત્રિપુટી નથી. કેમ કે ફ્લોરિન અને બ્રોમિનનો પરમાણુ ભારનો સરેરાશ ક્લોરિનનો પરમાણુ ભાર નથી થતો. બહુ જાજો ગેપ આવે છે, રેડી? કેમ કે બ્રોમિન અને ફ્લોરિન આ બેના પરમાણુ ભારનો સરવાળો કરો એટલે 49 થાય, સોરી 89 થાય, 89, બ્રોમિનનો 80, ફ્લોરિનનો 9, તો 89 ભાંગ્યા 2 કરશો એટલે 44.5 પરમાણુ ભાર થવો જોઈએ. ક્લોરિનનો પરમાણુ ભાર છે 35.5, 10નો ગેપ આવે તો 9નો ગેપ આવે તો 9નો ગેપ કેમ બુરવો સરેરાશમાં? એકાદ પરમાણુ ભારનો ફેરફાર હોય આડાવડો તો ઠીક છે, બરાબર? તો આ ત્રિપુટી નથી, યાદ રાખજો. મતલબ કે જોન ડોબ્રેનની ત્રિપુટીઓ અમુક સંયોજનો વિશે સમજાવી શકતા નથી ત્રિપુટી વિશે. બીજી વાત, ડી અને એફ વિભાગના તત્વ, સંક્રાંતિ તત્વમાં જોન ડોબ્રેનની ત્રિપુટી લાગુ જ નથી પડતી. તો ત્યાર પછી નવો વ્યક્તિ એટલે કે નવો વૈજ્ઞાનિક જેને પોતાની અભિધારણા આપી, જોન ન્યુલેન્ડ, ન્યુલેન્ડ, એમને આપ્યો અષ્ટકનો નિયમ. સંગીતના જે સૂરો હોય સા, રે, ગા, મા, પ, ધ, ની અને સા, સા થી શરૂઆત કરો, રે, ગા, મા, પ, ધ, ની, સા, સા, રે, ગા, મા, પ, ધ, ની, સા, સા ટુ સા, પહેલો સા અને છેલ્લો સા, બે સા આવ્યા. મતલબ કે સંગીતમાં અષ્ટકનો નિયમ છે, એમાં પહેલો અને આઠમો સૂર એક હોય. એવી રીતે જોન ન્યુલેન્ડે કીધું કે ભાઈ કોઈ પણ પરમાણુમાં પરમાણુ ભારનો ચડતો ક્રમ આવે ત્યારે પહેલો જે પરમાણુ છે તેના જેવા જ ગુણધર્મ આઠમા પરમાણુના થાય, એટલે પહેલો અને આઠમા પરમાણુના ગુણધર્મ સમાન બને. આથી તેને શું કીધું કે પહેલા પરમાણુની નીચે અને પછી જે આઠમો આવતો એને નીચે ગોઠવી દો. પણ તયે તમને એમ થાય સાહેબ એ કઈ રીતે શક્ય બને? કેમ કે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોક્સિન, ફ્લોરિન અને નિયોન, આ નિયોન છે એ આઠમો થાય ને ખરેખર? તો સાહેબ લિથિયમ ધાતુ તત્વ છે, નિયોન નિષ્ક્રિય વાયુ છે, બેના ગુણધર્મ કેમ થાય? ખરેખર જ્યારે જોન ન્યુલેન્ડે આ અષ્ટકનો નિયમ આપ્યો ને ત્યારે નિષ્ક્રિય વાયુની તો શોધ જ નહોતી થઈ.
રામસે નામના વ્યક્તિએ નિષ્ક્રિય વાયુની શોધ કરી, ત્યારે નિષ્ક્રિય વાયુની શોધ નહોતી થઈ. આથી નિષ્ક્રિય વાયુ નહોતા ક્યારે, જ્યારે ન્યુનલેન્ડે વાત કરી અષ્ટકનો નિયમ આપ્યો ત્યારે. ત્યારે સાતમો ફ્લોરિન થાય ને તો આઠમો સોડિયમ થાય ને, સોડિયમનો પરમાણુ ભાર એટલે કે સોરી રાસાયણિક ગુણધર્મ લિથિયમને મળતા આવ્યો એટલે આઠમો તત્વ સોડિયમ થયો, જેને લિથિયમની નજીક નીચે લિથિયમની નીચે ગોઠવી નાખ્યો. એવી રીતે બેરેલિયમ થી આઠમો મેગ્નેશિયમ થાય તો અહીં મેગ્નેશિયમ, બોરોન થી આઠમો થાય એલ્યુમિનિયમ તો અહીં એલ્યુમિનિયમ, કાર્બન થી આઠમો સિલિકોન, નાઇટ્રોજન થી આઠમો ફોસ્ફરસ. આવી રીતે સિક્વન્સમાં ગોઠવતા ગયા. પણ આ સિક્વન્સ 20 તત્વો સુધી ચાલી, 21મા તત્વમાં ઉપર અને નીચેના બે ના ગુણધર્મ સરખા ના આવ્યા. એનો મતલબ એમ કે અષ્ટકનો નિયમ છે ન્યુનલેન્ડનો, એ ડી વિભાગની શરૂઆત થાય ને 21 પરમાણુ ક્રમાંકથી, ત્યારથી અષ્ટકના નિયમનું પાલન નથી થતું. કેમ કે ઉપર અને નીચે દરેક આઠમા તત્વના ગુણધર્મ સરખા થવા જોઈએ ને. હે તો 20 પછી 21મો તત્વ છે એનો ગુણધર્મ અને એની આઠ પહેલાનો ગુણધર્મ બે સરખા નથી, એટલે કહી શકાય કે ભાઈ 20 પછીના તત્વ માટે લાગુ ન પડે. ત્યાંથી આની મર્યાદા, નિષ્ક્રિય વાયુની શોધ થયા બાદ આ નિયમને લાગુ ન પડે. મતલબ જો નિષ્ક્રિય વાયુ નિયમ લાગુ ન પડે, નિષ્ક્રિય વાયુની શોધ થઈ એટલે આઠમો તત્વ તો નિષ્ક્રિય વાયુ આવી જતો હતો. રેડી, તો આ થઈ ગયો જોન ન્યુલેન્ડ. જો જ્યારે આ વાત કરી ત્યારે નિષ્ક્રિય વાયુ વિશે ખ્યાલ ન હતો. આથી લિથિયમથી આઠમો તત્વ સોડિયમ થાય જેમના ગુણધર્મ સમાન બને. પણ ડી વિભાગના તત્વ કે સંક્રાંતિ ધાતુ તત્વ જે 20 પછીના તત્વો છે ત્યાં અષ્ટકના નિયમનું પાલન ન થતું હોવાથી આ પણ આવર્ત કોષ્ટકની રચનાને દરેકે દરેક તત્વોનો ખ્યાલ સમજાવી નથી શકતો. ત્યાર પછી આવ્યો દમિત્રી મેન્ડેલીફ, એને હિસ્ટ્રી બનાવી. દમિત્રી મેન્ડેલીફે જ્યારે આવર્ત કોષ્ટકની રચના કરી ત્યારે એને ખરેખર ન્યુનલેન્ડની કોપી મારી, પણ બહુ હોશિયારનો દીકરો હતો. એને શું કર્યું, એને ખબર પડી ગઈ કે દરેક તત્વ જેમ જેમ પરમાણુ ભાર વધતા જાય તેમ તેમ તેના ગુણધર્મમાં ફેરફાર થતો જાય, એટલે દરેકે દરેક તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ હોય એ તેમના પરમાણુ ભારને અનુવર્તી હોય, એને રિલેટેડ હોય. તેને મેન્ડેલીફની ભાષામાં કહું તો દરેકે દરેક તત્વોના રાસાયણિક ગુણધર્મ અને ભૌતિક ગુણધર્મ એ તેમના પરમાણુ ભારને આવર્તનીય છે. જેમાં ન્યુલેન્ડે એવું કીધું કે સાતમા પછી આઠમો તત્વ છે એ ગુણધર્મોમાં પુનરાવર્તન દર્શાવે. પુનરાવર્તન એટલે પહેલાનો જે ગુણધર્મ એવો જ આઠમાનો ગુણધર્મ આવે એટલે રિપીટ થયો. તો એને શું કર્યું, પહેલા નીચે આઠમો ન ગોઠવો, એને એવું કર્યું દરેક તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવતો ગયો. દરેક તત્વને પરમાણુ ભાર જેમ વધતો જાય બાજુ બાજુ ગોઠવતો જાય, તેના ગુણધર્મો જોતો જાય. જ્યારે ગોઠવતા ગોઠવતા જે કોઈ તત્વનો પરમાણુ જે કોઈ તત્વનો ગુણધર્મ રાસાયણિક ભૌતિક ગુણધર્મ પહેલા તત્વને મળતો આવે એટલે જ્યારે ગુણધર્મમાં પુનરાવર્તન થાય કે તરત જ નવી હરોળ ચાલુ કરી દે. વળી પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવતો જાય, ગુણધર્મ પાછો જ્યારે રિપીટ થાય સમાન ગુણધર્મ આવે એટલે વળી નવી હરોળ ચાલુ કરી દે, એટલે સમાન ગુણધર્મ વાળા એક જ હરોળમાં મંડા ગોઠવાવા. આવી રીતે ટોટલ મેન્ડેલીફે ઊભી આઠ હરોળ બનાવી, આડી સાત હરોળ બનાવી. ઊભી આઠ હરોળને કહેવાય સમૂહ, આડી સાત હરોળને કહેવાય આવર્ત. બરાબર, હવે મેન્ડેલીફે જ્યારે આ ઊભા સમૂહ અને આડા આવર્ત બનાવ્યા એ રોમન ડિજિટમાં આઠ સમૂહ બનાવ્યા, લાઈક 1 2 3 4 5 રોમન ડિજિટમાં, જેમાં 1 થી 7 સમૂહો, 1 થી 7 સમૂહો એટલે અહીંયા કહી શકું લાઈક જેમાં કે 1 2 3 4 આવી રીતે 1 થી ટોટલ 7 સમૂહો હોય ને, 1 થી 7 એના બે પેટા ભાગ પડ્યા, લાઈક જો આ કે પેલો સમૂહ છે તેના બે પેટા ભાગ એ અને બી, તો આમાં એ બી, આમાં એ બી, આમાં એ બી, આમાં એ બી, અપ ટુ આમાં એ બી, બધા 1 થી 7 સમૂહમાં એ બી આવા બે પેટા ભાગ પડે, જેમાં એ માં લાઈક લિથિયમ સોડિયમ પોટેશિયમ એક જ સમાન ગુણધર્મ ધરાવતા તત્વ છે, અહીંયા બેરેલિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ છે સમાન ગુણધર્મ ધરાવતા તત્વ છે, તો બી માં સંક્રાંતિ તત્વ આવે લાઈક જો CuAgAu ZnCd મર્ક્યુરી. રેડી, મતલબ મેન્ડેલીફના આવર્ત કોષ્ટકમાં ટોટલ 8 સમૂહ બનાવ્યા જેમાં પ્રથમ 7 સમૂહોમાં બે બે પેટા ભાગ પડે એ અને બી સ્વરૂપે, જેમાં એ ભાગ છે તેમાં સામાન્ય તત્વોની ગોઠવણી છે અને બી ભાગ છે એમાં સંક્રાંતિ ધાતુ તત્વોની ગોઠવણી કરેલી છે. એટલે આધુનિક આવર્ત કોષ્ટકમાં ચર્ચા કરીએ તો ડી વિભાગના તત્વોની ગોઠવણીને બીમાં કરી છે. કેવી હોશિયારી બતાવી, જે ન્યુનલેન્ડમાં જે તત્વો 20 પછીના નડતા હતા નિષ્ક્રિય સંક્રાંતિ તત્વો એને બી ભાગ પડીને અલગ પાડી દીધા,
ત્યારે નિષ્ક્રિય વાયુની શોધ થઈ તો એમણે એ નિષ્ક્રિય વાયુ કે જે રામસે નામના વ્યક્તિ નિષ્ક્રિય વાયુ આપ્યા એને શૂન્ય સમૂહ તરીકે સૌથી પહેલા મૂકી દીધા આ નિષ્ક્રિય વાયુ સાઈડમાં સૌથી પહેલા શૂન્ય સમૂહ તરીકે મૂકી દીધા એક થી સાત સમૂહમાં બબે બબે ભાગ અને આઠમા સમૂહમાં સોરી આ સાત હતા આઠમા સમૂહમાં ત્રણ ભાગ પાડ્યા અને આ ત્રણે ત્રણ ડી વિભાગના તત્વો એટલે કે સંક્રાંતિ ધાતુ તત્વો હતા ત્રણે ત્રણ મતલબ જો દરેક તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ તેમના પરમાણુ ભારને આવર્તનીય છે મતલબ કે આ આવર્ત કોષ્ટક પરમાણુ ભાર ઉપર આધારિત છે તેમ તેમને તને તત્વોના આવર્ત કોષ્ટકમાં તત્વોને તેમના પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા 63 તત્વો માટે આવર્ત કોષ્ટક રચાયું જેમાં 7 આવર્ત અને 8 સમૂહ બનાવ્યા દરેક સમૂહ એટલે 1 થી 7 સમૂહ સુધી બે ભાગ એ અને બી જેમાં એ માં સામાન્ય તત્વો અને બી માં સંક્રાંતિ તત્વો એટલે ડી વિભાગના તત્વો અને એફ વિભાગના તત્વો જ્યારે સમૂહ નંબર 8 ને 3 ભાગમાં વહેંચ્યા લાઈક એબીસી અને એમાં ભૈરા સંક્રાંતિ તત્વો ચાલો રેડી આ તો આપણે જોઈ ગયા મેન્ડેલીફના આવર્ત કોષ્ટકની લાક્ષણિકતા પરંતુ એના લાભ અને મર્યાદાઓ ઉપર આગળ ચર્ચા કરી કેમ કે એની મર્યાદા છે તો જ આધુનિક આવર્ત કોષ્ટક રચાણું હશે ને તો કઈ રીતે એની મર્યાદા છે એની ચર્ચા કરી અને તેનું નિવારણ ચાલુ કરી અને આધુનિક આવર્ત કોષ્ટક ઉપર સ્ટડી કરીએ એ આધુનિક આવર્ત કોષ્ટકથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ચાલુ થઈ જાય કેમ કે ત્યાંથી એમસીક્યુ પૂછાવાની પ્રોબેબિલિટી વધી જશે ચાલો દીકરાઓ હવે આપણે જોઈ ગયા મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક આ મેન્ડેલીફના આવર્ત કોષ્ટકમાં કંઈક મર્યાદા છુપાયેલી છે એમના લાભ છે પણ સામે અમુક મર્યાદા પણ છે અને એ મર્યાદાને કારણે હાલમાં આધુનિક આવર્ત કોષ્ટક પ્રવર્તમાન છે નહીં કે મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક એટલે યાદ રાખજો દીકરાઓ હાલમાં તમારી પાસે જે આવર્ત કોષ્ટક છે તમે જુઓ છો જે 18 સમૂહ અને 7 આવર્ત વાળું જે આપણે અભ્યાસ કરશું હમણાં એ આધુનિક આવર્ત કોષ્ટક છે મેન્ડેલીફનું આવર્ત કોષ્ટક નથી કેમ કે મેન્ડેલીફના આવર્ત કોષ્ટકમાં ટોટલ 7 સમૂહ હતા શૂન્ય સમૂહનો ઉમેરો થયો અને આ સોરી મેન્ડેલીફના આવર્ત કોષ્ટકમાં ટોટલ 8 સમૂહ હતા એમ સોરી અને શૂન્ય સમૂહનો ઉમેરો થઈને ટોટલ 9 સમૂહ એ જ્યારે હેનરી મોસલે એ એમાં સુધારો કર્યો ત્યારે શૂન્ય સમૂહ એડ થઈ ગયો રેડી એટલે યાદ રાખજો અત્યારે આપણે મેન્ડેલીફના આવર્ત કોષ્ટકનો અભ્યાસ કરીએ છીએ જેમાં એના અમુક લાભ જોઈએ મેન્ડેલીફના આવર્ત કોષ્ટકનો ફાયદો શું થયો તો કે ભાઈ એક જ સમૂહમાં જેને તત્વો ગોઠવ્યા એટલે એને કારણે આપણને એક ખબર પડી ગઈ કે ભાઈ આ સમૂહમાં જેટલા તત્વો છે એમના ગુણધર્મો સરખા હશે એટલે એક જ સમૂહના તત્વોના ગુણધર્મોનો ખ્યાલ આવ્યો બીજું એને પરમાણુ ભારને આધારે આવર્ત કોષ્ટક બનાવતો ગયો પરમાણુ ભારને ચડતા ક્રમમાં ગોઠવી જ્યારે ગુણધર્મ રિપીટ થાય ત્યારે પાછો ક્રમશઃ નવી હરોળ બનાવી આવા 7 હરોળ બનાવ્યા એ પરમાણુઓની ગોઠવણીને આધારે અમુક અમુક તત્વોના સંશોધન થયા ન હોતા તો તેને એ હરોળમાં એની જગ્યા ખાલી રાખી દીધી અને એ જગ્યા ખાલી રાખી અને તે તત્વોના પરમાણુ ભાર અંગેનું જેને કહેવાય ને કે અભિધારણા બાંધી લીધી કે આ જે શોધાયેલો નથી તે ખાલી જગ્યા છે તે તત્વ ભવિષ્યમાં શોધાશે ત્યારે તેનો પરમાણુ ભાર કંઈક આવો હશે મતલબ કે પરમાણુ ભાર અંગેની આગાહી પણ કરી દીધી કે ભવિષ્યમાં કોઈ શોધાનાર તત્વ આ જગ્યામાં આવશે તેનો પરમાણુ ભાર આટલો હશે મતલબ કહી શકાય કે ભાઈ મેન્ડેલીફે જ્યારે આવર્ત કોષ્ટક રચના કરી ત્યારે પરમાણુ ભારને ચડતા ક્રમમાં ગોઠવતા કોઈ એવા તત્વની જગ્યા ખાલી મળી અને એ તત્વ અંગેની આગાહી કરી અને ઇવન એનું નામ પણ દઈ દીધા તો એ નામ આપવા માટે સંસ્કૃતનો ઉપયોગ કરેલો છે કે જે તત્વની જગ્યા ખાલી મળી એ તત્વનું નામ એના ઉપરના તત્વોના નામને આધારે આપ્યું ફોર એક્ઝામ્પલ આવર્ત કોષ્ટકમાં તમે જોશો તો આવર્ત કોષ્ટકમાં સમૂહ નંબર કરંટ આવર્ત કોષ્ટકમાં 13મો સમૂહ છે એની અંદર તમે જોશો તો બોરોન એલ્યુમિનિયમ એલ્યુમિનિયમની નીચેની જગ્યા ખાલી હતી તો એ જ્યારે શોધાણું નહોતું અત્યારે હાલમાં ગેલિયમ છે પણ ત્યારે શોધાણું નહોતું જ્યારે મેન્ડેલીફે આવર્ત કોષ્ટકની રચના કરી ત્યારે એમ કીધું કે અહીંયા જે તત્વ આવશે એ ભવિષ્યમાં બોલાશે એકા એલ્યુમિનિયમ એકા એલ્યુમિનિયમ એકા ઈ કે એ એકાનો મતલબ સંસ્કૃત મિનિંગ થાય છે પછીનું નેક્સ્ટ ટુ ધ નેક્સ્ટ
એટલે એલ્યુમિનિયમ પછીનો જે તત્વ એને કહેવાય એકા એલ્યુમિનિયમ, જે શોધ થયા પછી ગેલિયમ જીએ તરીકે ઓળખાણો, એટલે ગેલિયમ નું નામ એકા એલ્યુમિનિયમ. એવી રીતે એકા સ્કેન્ડિયમ ડી વિભાગના તત્વમાં 21મું તત્વ શોધાણું નહોતું, જે જગ્યા ખાલી રાખી હતી એને બોરોન ની નીચેનો કન્સિડર કરી અને એનું નામ આપ્યું એકા બોરોન. રેડી? પછી સિલિકોન ની નીચેની જે જગ્યા ખાલી હતી તેને કહી દીધું એકા સિલિકોન, જે જર્મેનિયમ તરીકે ઓળખાણું. અને મેંગેનીઝ ની નીચે મેંગેનીઝ, ટેકનિશિયમ અને રહેનિયમ આ ત્રણ ઉભી હરોળમાં આવતા તત્વો છે ડી વિભાગમાં, એમાં મેંગેનીઝ ની નીચે જગ્યા ખાલી હતી જેને ટીસી ટેકનિટિયમ જેને કહેવાય, પણ ત્યારે એને એકા મેંગેનીઝ તરીકે એને આગાહી કરી દીધી. મતલબ અમુક તત્વોની શોધ નહોતી થઈ તેની આગાહી કરી દીધી. બીજી વાત, આ તો એના ફાયદા તો થયા પણ મર્યાદા હોય છે. શું મર્યાદા છે એની? હાઇડ્રોજન ની વાત કરીએ ને દીકરા, આવું તો હાઇડ્રોજન નો ગુણધર્મ, હાઇડ્રોજન ના અમુક ગુણધર્મ સમૂહ નંબર 1 એટલે કે આલ્કલી ધાતુ તત્વ ને મળતા આવે, અને સમૂહ નંબર 17 હાલમાં આધા જેને કહેવાય ને આપણે હેલોજન તત્વ, જે સમૂહ 7માં એનું ઇન્વોલ્વમેન્ટ છે એકચ્યુઅલી મેન્ડલીફ આવત કોષ્ટકમાં. તો હાઇડ્રોજન ના ગુણધર્મ આલ્કલી ધાતુ ને મળતા આવે, હાઇડ્રોજન ના ગુણધર્મ હેલોજન ને મળતા આવે છે, છતાં પણ હાઇડ્રોજન નું સ્થાન ક્યાં મૂકવાનું એ મેન્ડેલીફે કાંઈ કીધું નથી. તો હાઇડ્રોજન ના સ્થાન અંગેની અનિશ્ચિતતા એ મેન્ડેલીફ ના આવત કોષ્ટકની મર્યાદા છે. બીજી દીકરાઓ, ત્યારે સમસ્થાનિકોની શોધ થઈ ગઈ હતી. હવે મેન્ડેલીફ એવું કહે કે પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવાય, એટલે આવર્ત કોષ્ટકમાં સ્થાન પરમાણુ ભાર બદલે તો બદલે, આવું થાય ને. જો આવત કોષ્ટકમાં તત્વની પોઝિશનની વાત કરીએ મેન્ડેલીફના અનુસાર, તો મેન્ડેલીફ એવું કહે છે પરમાણુ ભાર બદલે તો આવત કોષ્ટકમાં સ્થાન બદલે. તો જો કોઈ તત્વનો સમસ્થાનિક હોય, દાખલા તરીકે હું કાર્બનની વાત કરું, તો કાર્બનનો સમસ્થાનિક C12, C13, C14, કાર્બનના ત્રણ સમસ્થાનિક છે. તો મેન્ડેલીફની વાત માનીએ તો ત્રણેય કાર્બનના સ્થાન અલગ અલગ આવવા જોઈએ ને, કેમ કે પરમાણુ ભાર તો નોખા થયા ત્રણેય સમસ્થાનિક C12, 13, 14. હે? પણ મેન્ડેલીફે તો આવી કોઈ વાત નથી કરી. મેન્ડેલીફે તો કાર્બનને એક જ સ્થાન આપ્યું C12 વાળું, તો C13, 14 નું શું? મતલબ કોઈ પણ તત્વના સમસ્થાનિકોના સ્થાન અંગેની કોઈ માહિતી આપેલી નથી, કેમ કે પરમાણુ ભારને આધારે સ્થાન હોય તો સમસ્થાનિકોને પણ સ્થાન મળવું જોઈએ, પણ મેન્ડેલીફે એવી કોઈ વાત નથી કરી. સ્થાન અંગેમાં પણ લોચા. બીજું, હવે ખાસ ધ્યાન રાખજો, પરમાણુ ભારને આધારે તત્વોની ગોઠવણી કરતા જાય અને પરમાણુ ભારને ચડતા ક્રમમાં ગોઠવવાનો ને, મતલબ જેમ જેમ પરમાણુ ભાર વધતો જાય તેમ તેમ ટુ નેક્સ્ટ આવે કે નહીં તત્વ. હવે આવર્ત કોષ્ટકમાં તમે જોશો ને તો દીકરા 18મું તત્વ છે ને આર્ગોન છે અત્યારે કરન્ટલી, અને 19મું તત્વ છે ને એ પોટેશિયમ છે. તો જો મેન્ડેલીફ ને વળગી રહ્યો તો 18 કરતા 19માં તત્વનો પરમાણુ ભાર મોટો હોવો જોઈએ, કેમ કે નેક્સ્ટ આવતો જે તત્વ હોય એનો પરમાણુ ભાર વધવો જોઈએ ને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવાતો. આર્ગોન પછી પોટેશિયમ આવે, તો આર્ગોન નો પરમાણુ ભાર મોટો નાનો હોવો જોઈએ, પોટેશિયમ નો પરમાણુ ભાર મોટો હોવો જોઈએ ને, પણ અપવાદ સ્વરૂપે આર્ગોન નો પરમાણુ ભાર 40 અને પોટેશિયમ નો પરમાણુ ભાર 39 છે. લ્યો, એટલે હું મેન્ડેલીફ ને આધારે જો વાત કરીએ, તો મેન્ડેલીફ ને આધારે વાત કરીએ, સાંભળજો, તો લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ છે ને એને બદલે કોણ આવવું જોઈએ? આર્ગોન. અને નિયોન અને આર્ગોન છે એને બદલે કોણ આવવું જોઈએ? પોટેશિયમ, કેમ કે પોટેશિયમ 39 ને આર્ગોન 40 છે. તો ગુણધર્મ ક્યાં સચવાણા? આ નિષ્ક્રિય વાયુ છે અને આ ખૂબ સક્રિય ધાતુ છે, જ્યારે આ બે સક્રિય ધાતુ છે જ્યારે નિષ્ક્રિય વાયુ છે. ગુણધર્મ ભૌતિક ગુણધર્મ ન મેળ પડ્યા, રાસાયણિક ગુણધર્મ ન મેળ પડ્યા. એટલે મેન્ડેલીફ એવું કીધું કે જો આપણે આવર્ત કોષ્ટકને વળગી રહીએ, આવર્ત કોષ્ટકના ચડતા ક્રમમાં ગોઠવશું તો આર્ગોન અને પોટેશિયમમાં મેળ નથી પડતો, કેમ કે આર્ગોનની જગ્યાએ પોટેશિયમ મૂકવો પડે પરમાણુ ભારને આધારે, અને પોટેશિયમની જગ્યાએ આર્ગોનને મૂકવો પડે. એવું કરીએ તો ગુણધર્મો મેચ નથી થતા, એટલે અપવાદ સ્વરૂપે પોટેશિયમની જગ્યાએ આર્ગોન ને આર્ગોનની જગ્યાએ પોટેશિયમ મૂકી દીધો, એટલે આડાવડું થઈ ગયું. તો આ બે પરમાણુ ભાર ને આવર્તનીય હોવાની વાતને અનુસરતા નથી. આવું બીજું એક્ઝામ્પલ છે ટેલુરિયમ અને આયોડિન. ટેલુરિયમ અને આયોડિન, કેમ ભાઈ ટેલુરિયમ અને આયોડિન એનું એક્ઝામ્પલ જોજો.
ઓક્સિજન સલ્ફર સેલેનિયમ અને ટેલુરિયમ ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને આયોડિન એનો મતલબ આવર્ત કોષ્ટકમાં ટેલુરિયમ પછી આયોડિન આવ્યું ને તો ટેલુરિયમ પછી આયોડિન આવે તો ટેલુરિયમના ગુણધર્મ અને સોરી ટેલુરિયમ અને આયોડિનના પરમાણુ ભારની વાત કરીએ તો ટેલુરિયમ કરતા આયોડિનનો પરમાણુ ભાર મોટો હોવો જોઈએ કે નહીં બરાબર ને રિયાલિટી એવી છે ટેલુરિયમ કરતા આયોડિનનો પરમાણુ ભાર નાનો છે જુઓ છે કે નહીં કેમ ભાઈ તો કેમ એને આયોડિન આયો મૂક્યો અહીંયા કેમ નહીં કેમ કે આયોડિન એટલે મૂક્યું કે આ બધા ગુણધર્મ જેવા આયોડિનના ગુણધર્મ છે ને ટેલુરિયમનો ગુણધર્મ આ ત્રણ જેવા છે તો ગુણધર્મને વળગી રહેવા હાટું એને પરમાણુ ભારના નિયમનું પાલન નથી કર્યું તો આ બે તત્વો એવા થયા જે પરમાણુ ભારના નિયમનું પાલન નથી કરતા બીજું એક્સેપ્શનલ ત્રીજું આવું જ છે કોબાલ્ટ અને નિકલ સ્કેટી વે ક્રો મે આ કોની કોબાલ્ટ પછી નિકલ આવે છે તો નિકલનો પરમાણુ ભાર કોબાલ્ટ કરતા વધારે હોવો જોઈએ ને મેન્ડેલીફ અનુસાર પણ નિકલનો પરમાણુ ભાર કોબાલ્ટ કરતા ઓછો છે તોય નિકલ કોબાલ્ટ પછી છે કેમ કે નિકલના ગુણધર્મ કોબાલ્ટના ગુણધર્મ સમૂહ સાથે મેચ નથી થતા એટલે નિકલના ગુણધર્મ કેના જેવા છે પેલેડિયમ અને પ્લેટિનમ જેવા કોબાલ્ટના ગુણધર્મ રોહોડિયમ અને ઇરિડિયમ જેવા તો ખરેખર જો નિકલને અહીંયા મુકત અને કોબાલ્ટને અહીંયા મુકત મેન્ડેલીફના મત અનુસાર પરમાણુ ભારના ચડતા ક્રમમાં તો મેચ જ ન થાય એટલે મેન્ડેલીફ કે મૂકો પરમાણુ ભાર તેલ લેવા ગયો નિકલ અહીંયા ગોઠવી નાખો કોબાલ્ટ અહીંયા ગોઠવી નાખો એટલે અહીંયા પણ પરમાણુ ભારના આવર્તનીય રહેવાનો નિયમ પાલન નથી થતું એવું જ એક્ઝામ્પલ થોરિયમ અને પોલોનિયમમાં છે એફ વિભાગના તત્વોમાં એટલે મેન્ડેલીફ એવું કહે છે કે દરેક તત્વના પરમાણુ ભાર છે એ આવર્તનીય હોય પરમાણુ ભારને આવર્તનીય હોય ગુણધર્મ તો આ આર્ગોન અને પોટેશિયમ પરમાણુ ભારને આવર્તનીય તો ન થયા કેમ કે આર્ગોનનો પરમાણુ ભાર પ્રમાણે ગોઠવણી કરો તો એ સમૂહ નંબર એકમાં આવે અને પોટેશિયમને પરમાણુ ભાર પ્રમાણે ગોઠવણી કરો તો સમૂહ નંબર 18 એટલે કે કરંટલી સમૂહ નંબર 18 એકચ્યુઅલી જુઓ તો ત્યારે નિષ્ક્રિય વાયુમાં હોવો જોઈએ તો ગુણધર્મોમાં મેચ થતું નથી આથી પરમાણુ ભારને આધારે પરમાણુની ગોઠવણી કરવાથી તેના ગુણધર્મો તેના જ સમૂહના તત્વો સાથે બંધ બેસતા નથી એટલે આ એની મર્યાદા થઈ હવે જો પરમાણુ ભારને વળગી જ રહી તો આવા ગુણધર્મ આ મર્યાદા આવે તો એનો નિયમ શું કામનો મતલબ પરમાણુ ભારને આધારે જો તમે આવત કોષ્ટકની રચના કરો તો કંઈક લોચો છે ઓકે હાઇડ્રોજનનું સ્થાન નથી દર્શાવતું મેં કીધું તત્વોની ગોઠવણી પરમાણુ ભારને આધારે હોય તો સંસ્થાનિકોના સ્થાન અંગેની માહિતી નથી આવતું બીજી વસ્તુ એવું કીધું કે એક જ સરખા ગુણધર્મવાળા એક જ સમૂહમાં હોવા જોઈએ કે નહીં તો ગોલ્ડ અને પ્લેટિનમના ગુણધર્મ સરખા છતાં સમૂહ જુદા જુદા જો ગોલ્ડ છે સમૂહ 1B માં અને પ્લેટિનમ છે એ 8th સમૂહમાં તો ક્યાંથી મેળ પડ્યો એટલે એ પણ મર્યાદા થઈ સમૂહ ગુણધર્મ સમાન ગુણધર્મ ધરાવતા તો એક જ સમૂહમાં છે એવું જોવા મળતું નથી ક્યાંક ક્યાંક જુદું જોવા મળે બીજી એક જ સમૂહમાં રહેલ તત્વોના ગુણધર્મ સરખા હોવા જોઈએ એવી વાત થઈ કે નહીં તો એક જ સમૂહમાં રહેલા તત્વોના ગુણધર્મ સરખા હોવા જોઈએ તો સમૂહ નંબર 1 ગ્રુપ 1 માં જોશો તો 1A લિથિયમ સોડિયમ સોડિયમ છે ને બ્રિજ એલિમેન્ટ છે ત્યાંથી એ અને બી બે ભાગ પડ્યા તો એમાં જે એ છે એમાં સોડિયમ પોટેશિયમ રુબિડિયમ સીઝિયમ અને પોટેશિયમ રુબિડિયમ સીઝિયમ અને ફ્રાન્સિયમ એ સક્રિય ધાતુઓ છે જ્યારે આ જ ગ્રુપ એ ના બી 1B જેને કહેવાય આ 1B કહેવાય અને આ 1A કહેવાય 1B એક જ સમૂહના તત્વો કહેવાય તો એમના ગુણ તત્વો કોપર AgAu જે નિષ્ક્રિય ધાતુઓમાં આવે ઓછી સક્રિય ધાતુઓમાં આવે તો એક જ સમૂહના તત્વોના ગુણધર્મો સરખા હોવા જોઈએ તો આ જ સમૂહના તત્વો ખૂબ જ સક્રિય છે અને આ જ સમૂહના તત્વો ખૂબ ઓછા સક્રિય છે લ્યો સાવ અલગ અલગ એમ એ કીડીને એક હાથી એના જેવું તો કઈ રીતે ભેગું થાય જો મેન્ડેલીફ એમ કહેતો એક જ સમૂહના તત્વોના ગુણધર્મો સરખા કઈ રીતે સરખા કેમ મેળ પાડવો તો આપણે એની મર્યાદા થઈ મેન્ડેલીફના આવર્ત કોષ્ટકની મર્યાદા કે એક જ સમૂહના તત્વો સમાન હોવા જોઈએ ગુણધર્મમાં પણ જુદા જુદા મળે છે તો આની આ મર્યાદાઓને કારણે આના અંદર અમુક વાતો એવી હશે કે જે વાતને વળગી રહેવાથી આવી ભૂલો દેખાણી તો એ વાત બદલાવી જોઈએ એટલે ત્યાર પછી હેનરી મોસલે નામનો વ્યક્તિ કોણ હેનરી મોસલે નામના વ્યક્તિએ આ મુદ્દા સુધારવા માટે મેન્ડેલીફના આવર્ત કોષ્ટકમાં વેરિએશન લઈ આવવા માટે એમણે શું કર્યું એક પ્રેક્ટિકલ કર્યો દરેક ધાતુ તત્વ ઉપર ખૂબ જ સ્પીડમાં ઇલેક્ટ્રોનનો મારો ચલાવ્યો તીવ્ર ઝડપે ઇલેક્ટ્રોનનું બોમ્બાર્ડમેન્ટ કર્યું કેના ઉપર ધાતુ ઉપર અને એના ઉપર ઇલેક્ટ્રોનનો મારો ચલાવવાથી ઇલેક્ટ્રોનના અથડામણને કારણે તેમાંથી એક્સરે રેડિયેશન ઉત્પન્ન થયા દરેક ધાતુની સપાટી ઉપર પણ દરેક ધાતુની લાક્ષણિકતાને આધારે ઉત્પન્ન થતા એક્સરેના રેડિયેશનની આવૃત્તિ જુદી જુદી હતી આથી એને શું કર્યું કે
ધાતુ ઉપર આપાત કરેલા ઇલેક્ટ્રોનને કારણે ઉત્પન્ન થતા એક્સ-રે ની આવૃત્તિ વિરુદ્ધ તે ધાતુના પરમાણુ ક્રમાંક નો આલેખ દોર્યો. તો એ આલેખ હેનરી મોસ્લે અનુસાર અંડર રૂટ ન્યુ વિરુદ્ધ ઝેડ નો પરમાણુ ક્રમાંક દોરતા એ કઈ ટૂંકમાં સ્ટ્રેટ આલેખ મળ્યો, મતલબ કે ગુણધર્મોમાં વ્યવસ્થિતતા જોવા મળી. જો તે પરમાણુ ભારને આધારે આલેખ દોરવામાં આવે એટલે અંડર રૂટ ન્યુ વર્સિસ એ, તો એમાં ઝિગઝેગ જોવા મળતું હતું. આર્ગોન અને પોટેશિયમ ને જ્યારે આવા મુક્ત તત્વો આવે પરમાણુ ભારને આધારે એના ગુણધર્મોમાં વેરિએશન આવે, તો આ બેમાં સમાનતા વ્યવસ્થિતતા સુવ્યવસ્થિતતા આમાં જોવા મળે. તો એને આધારે હેનરી મોસ્લે કીધું કે ભાઈ મેન્ડેલીફે ભૂલ કરી છે. એને એવું કીધું ને કે આવત કોષ્ટકમાં તત્વોને પરમાણુ ભારને આધારે ગોઠવો, તો એમ નહીં ગોઠવતા, પરમાણુ ભારને મૂકો તડકે, આ પરમાણુ ભારને કારણે તો પાયડ પીટાણી છે, આ બધા એક્સેપ્શનલ કેસીસ ઉત્પન્ન થયા પરમાણુ ક્રમાંકને આધારે. હાલો જો, તો હેનરી મોસ્લે એક્સ-રે વિકિરણોની આવૃત્તિનું વર્ગમૂળ વિરુદ્ધ ઝેડનો આલેખ દોરતા એ આલેખ પરમાણુ ક્રમાંકને અનુવર્તી સુવ્યવસ્થિત આવ્યો. ત્યારે હેનરી મોસ્લે કીધું કે આવર્ત નિયમને બદલો અને આધુનિક આવર્ત નિયમ આવો થાય કે તત્વના ગુણધર્મો તેના પરમાણુ ભારને આધારે નહીં હે ભાઈબંધ, પરમાણુ ક્રમાંકને આધારે, પરમાણુ ક્રમાંકને આવર્તનીય હોય. એટલે આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણી પરમાણુ ક્રમાંકને આધારે કટવો કરો એટલે બધા પ્રશ્નો સોલ્વ. તો જો એક મુદ્દો પરમાણુ ક્રમાંકને આધારે કે સંસ્થાનિકોના સ્થાનનું શું કરવાનું, બધા સંસ્થાનિકોને એક જ સ્થાનમાં મૂકો, કેમ કે સંસ્થાનિકોના પરમાણુ ભાર જુદા હોય, પરમાણુ ક્રમાંક તો એક જ હોય ને. કાર્બનના સંસ્થાનિક સી 12 13 14 નો પરમાણુ ક્રમાંક 6 એટલે એને મૂકવાનો કાર્બનને 6ઠા નંબર ઉપર. જોયું મુદ્દો સોલ્વ. બીજું પરમાણુ ક્રમાંકને આધારે ગોઠવો તો આ મર્યાદા ગઈ, આનો પરમાણુ ક્રમાંક 18, આનો પરમાણુ ક્રમાંક 19 થઈ ગયું, આર્ગોન પછી પોટેશિયમ, બરાબર આ રીતે વ્યવસ્થિતપણે ગોઠવાઈ ગયું. હવે જો નિકલ અને કોબાલ્ટમાં આ છે 27 અને આ છે 28, તો પરમાણુ ક્રમાંકને આધારે 27 28 થઈ ગયું મેચ. તો પરમાણુ ક્રમાંકને આધારે ગોઠવો તો મેન્ડેલીફ નાવત કોષ્ટકની મર્યાદા સંતોષાઈ જાય. આથી ત્યાર પછી મેન્ડેલીફના આવર્ત કોષ્ટકમાં રહેલી ભૂલોને સુધારી ગયો હેનરી મોસ્લે, અને હેનરી મોસ્લેના આધુનિક આવર્ત કોષ્ટકમાં રામસે દ્વારા શોધાયેલા નિષ્ક્રિય વાયુઓનો પણ સમાવેશ કરી લેવામાં આવ્યો. રેડી? ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરમાં દીકરાઓ આપણે ડિસ્કસ કરશું આધુનિક આવર્ત કોષ્ટક. તો કાલના લેક્ચરમાં દીકરાઓ આપણે આધુનિક આવર્ત કોષ્ટક જોશું, કેટલા સમૂહ કેટલા આવર્ત, દરેક સમૂહ અને આવર્તની સામાન્ય ઇલેક્ટ્રોન રચનાઓ અને તેમાં રહેલા પ્રત્યેક તત્વોને યાદ રાખવાના છે, અને ત્યાર પછી 100 કરતા વધારે પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોને IUPACની મેથડ અનુસાર નામ અને એમના પ્રચલિત નામ યાદ રાખવાના છે, કેમ કે એમાં MCQ આવી શકે. રેડી? તો નેક્સ્ટ લેક્ચરની અંદર દીકરા પાછા મળશું, ત્યાં સુધી રજા લઈશ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.